આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ એટલે કે પોષી પૂનમે અંબાજી મંદિર ખાતે મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ત્યારે આજે શાકંભરી પૂનમ હોવાથી માતાજીને શાકભાજી પણ અર્પણ કરાયું હતું. ઉપરાંત ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર પર્વત પરથી જ્યોત લાવવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે 15-22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરાયા છે. ત્યારે મહાયજ્ઞનું ઓનલાઈન પ્રસારણ કરાયું હતું. જે પોષ પૂર્ણિમા છે, માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, આપણે જાણીએ છીએ. પરંતુ કોરોનાની પરિસ્થિતિની વચ્ચે મંદિર આપણે 17 તારીખથી લઈ 15 તારીખથી લઈ 22 તારીખ સુધી આપણે બંધ રાખેલું છે દર્શનાર્થીઓ માટે. પરંતુ આ દિવસનું અનેરું મહત્ત્વ છે. લોકો ઘરે બેસી માતાજીના દર્શન કરી શકે એટલા માટે ઓનલાઈન વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે. સાથે સાથે આ કોરોનાની મહામારીમાંથી સમગ્ર રાજ્ય, સમગ્ર દેશ અને વિશ્વ ખૂબ ઝડપથી બહાર આવે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા અર્થે મંદિર ટ્રસ્ટ તરફથી તમામ જે યાત્રિકો છે, તમામ જે ધર્મપ્રેમી જનતા છે, એમના વતી અત્રે યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે મંદિર બંધ છે, આ સમયગાળાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ તરફથી જે પણ નાના મોટા યાત્રિકોની સુવિધાને લગતા કામો કરવાના છે, ઝડપથી હાથ ધરી આ સમયગાળા દરમિયાન પૂર્ણ કરવાનું આયોજન પણ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલું છે. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી આરસુરી અંબાજી માતા દેવ ટ્રસ્ટ દ્વારા મા જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના નિયમોને લઈને આ વર્ષે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવવામાં આવેલી છે. માતાજીની ગર્ભગૃહમાં રહેલ જ્યોત સાથે મિલાવવામાં આવેલી છે અને ચોકના અંદર વિશેષ આરતી કરવામાં આવેલી છે અને ત્યારબાદ માતાજીના સ્વર્ણિમ શિખર ઉપર ધજાનું આરોહણ કરવામાં આવેલું છે. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વિશ્વભરમાં પથરાયેલા મા અંબાના ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે સાંજના સુમારે માતાજીના નામનો એક દીવો કરે અને પ્રાર્થના કરે કે આ સમસ્ત વિશ્વને કોરોના મહામારીથી બચાવે.